તો અન્ય એક યુવકની શોધખોળ ચાલુ છે. મોરબીમાં નર્મદા કેનાલમાં 3 લોકો ડૂબ્યા, જેમાં 2 યુવાનોના મૃતદેહ બહાર કઢાયા. કઢાણા ગામ પાસે આ બનાવ બન્યો હતો. અન્ય એક યુવકની શોધખોળ ચાલુ છે. મોરબીમાં નર્મદા કેનાલમાં 3 લોકો ડૂબી ગયા હોવાની ઘટના સામે આવી છે, જેમાંથી 2 યુવાનોના તો મૃતદેહ બહાર કઢાયા છે. કઢાણા ગામ પાસે આ બનાવ બનવા પામ્યો હતો અને હાલ અન્ય એક યુવકની શોધખોળ પણ ચાલુ છે. મોરબીમાં નર્મદા કેનાલમાં 3 લોકો ડૂબ્યા હતા. જે આ ઘટના સામે આવી છે, મોરબીમાં નર્મદા કેનાલમાં 3 લોકો ડૂબી ગયા છે. આ 3માંથી 2 યુવાનના મૃતદેહ પણ બહાર કઢાયા છે. સંવાદદાતા હિમાંશુ પર જોડાઈ ગયો છે. હિમાંશુ, જણાવશો જે પ્રકારે આખી ઘટના સામે આવી છે, મોરબીના નર્મદા કેનાલમાં 3 લોકો ડૂબ્યા હતા, શું હતી આ ઘટના, કેવી રીતે આ 3 લોકો ડૂબવા પામ્યા હતા અને જે એક યુવાન નથી મળ્યો, શું તેને લઈને કોઈ શોધખોળ હાથ ધરાઈ છે કે શું? જી, આપને જણાવી દઉં કે આજે સવારે લગભગ 9:30 ની આસપાસના રસ્તામાં 3 યુવકો નર્મદાની જે આ કેનાલ છે કડિયાણા ગામ પાસેથી પસાર થાય છે તેમાં નાહવા માટે પડ્યા હતા અને એક પછી એક યુવાનો પાણીની અંદર, જે કેનાલમાં જાજુ પાણી હોવાથી તેમાં તણાવા લાગ્યા હતા અને ડૂબી ગયા હતા. પરંતુ ઘટનાસ્થળે હાજર રહેલા લોકો પૈકીને એક વ્યક્તિને તાત્કાલિક કેનાલની બહાર કાઢી લીધો હતો, જેથી કરીને તેનો બચાવ થઈ ગયો હતો. પરંતુ 2 વ્યક્તિ અંદર પાણીમાં ડૂબી ગયા હતા, જેથી તરવૈયાઓને બોલાવી અને તેને બહાર કાઢવા માટેની કવાયત હાથ ધરી હતી. ત્યારે આરવદનું જે ટીકર ગામ છે ત્યાંથી જે તરવૈયાઓ છે તેઓની ટીમને બોલાવવામાં આવી હતી અને કિશન અને કરણ આ 2 નામના જે વ્યક્તિ હતા જે પાણીમાં ડૂબી ગયા હતા આ બંનેના મૃતદેહને આ તરવૈયાઓની મદદથી કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જી જી, બિલકુલ. સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ.